હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની એકદમ નવી જ વાનગી લઈને આવી છું. શિવરાત્રિ પર તમે શક્કરિયામાંથી ઘણી બધી રેસીપી બનાવતા જ હશો, પણ આજે હું તમારી સાથે એક નવી જ વાનગી શેર કરીશ જે ખૂબ જ ઓછા સમયમાં બની જતી હોય છે અને ખાવામાં ખૂબ જ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે. તો મહાશિવરાત્રિ કે ઉપવાસ હોય ત્યારે શક્કરિયાની આ ફરાળી વાનગી જરૂર ટ્રાય કરો. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. શક્કરિયામાંથી ફરાળી નવી વાનગી બનાવવા માટે મેં એક 500 ગ્રામનું શક્કરિયું લઈ લીધું છે. શક્કરિયાને મેં સરસ રીતે ધોઈ અને પછી તેને આ રીતે કોરું કરી લીધું છે. તો હવે આપણે આ શક્કરિયાને 2 ભાગમાં કટ કરી અને તેની ઉપરની છાલ ઉતારી લઈએ. જો તમારી પાસે નાના શક્કરિયા હોય તો તે પણ તમે લઈ શકો છો. તો આ રીતે ચપ્પુ કે પછી પીલરની મદદથી તેની છાલ ઉતારી લેવાની છે. ફ્રેન્ડ્સ, આ રીતે મેં શક્કરિયાને છોલીને તેની છાલ ઉતારી લીધી છે. તો હવે આપણે આ શક્કરિયાને ખમણવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતની મીડિયમ સાઇઝની ખમણી વડે શક્કરિયાને ખમણી લઈએ. તમે જોઈ શકો છો આ ખમણીની અંદર મોટી સાઇઝની ખમણી પણ છે. પણ ફ્રેન્ડ્સ, આપણે આ રીતે મીડિયમ સાઇઝમાં જ શક્કરિયાને ખમણવાના છે. તો તમે મીડિયમ સાઇઝની કોઈ પણ ખમણીનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે શક્કરિયાને ખમણીને તેને તૈયાર કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ રીતે મેં શક્કરિયાને ખમણીને તૈયાર કરી લીધું છે. તો તમે જોઈ શકો છો શક્કરિયું ખમણ્યા પછી કાળું પડવા લાગ્યું છે, એટલે હવે આપણે તરત જ તેને પાણીની અંદર લઈ લઈએ. તો મેં એક બાઉલની અંદર પાણી લઈ લીધું છે. ફ્રેન્ડ્સ, આ રીતે શક્કરિયાને પાણીની અંદર લઈ લીધા પછી તેને 2 વાર સરસ રીતે ધોઈ લઈએ. શક્કરિયાને ધોઈ લીધા પછી હવે આપણે ખમણેલા શક્કરિયાને કોરું કરીને એકદમ ડ્રાય કરી લેવાનું છે. તો તેના માટે મેં આ રીતનું એક બાઉલ અને ઘરનું લઈ લીધું છે. તેની અંદર હવે આપણે ખમણેલા શક્કરિયાને લઈ લઈએ જેથી વધારાનું પાણી નીતરી જાય અને તે એકદમ ડ્રાય થઈ જાય. શક્કરિયાને ખમણી લીધા પછી મેં અહીંયા એક પેન લઈ લીધી છે. તો હવે આપણે તેની અંદર 2 ટેબલ સ્પૂન એટલે કે 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ થોડું ગરમ થાય એટલે હવે આપણે તેની અંદર 1 ચમચી જીરું એડ કરી લઈએ. જીરું સંતળાવા લાગે એટલે 2 થી 3 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં, અને મીઠા લીમડાના પાન એડ કરી લઈએ. આ બધાને થોડું સાંતળીશું. જીરું સરસ રીતે સંતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી લઈએ. તલની સાથે જ આપણે જે શંકરિયાને ખમણીને રાખી છે તેને લઈ લઈએ. તો હવે આપણે આ બધાને સરસ રીતે મિક્સ કરીશું. આ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરીને શંકરિયું સરસ રીતે ચડી જાય ત્યાં સુધી તેને 3 થી 4 મિનિટ સુધી થવા દઈએ. શંકરિયાને અહીં ખમણીને લઈ લીધું છે એટલે તેને કૂક થતાં ખૂબ જ ઓછો સમય લાગશે. 4 થી 5 મિનિટ સુધી થવા દીધા પછી તમે જોઈ શકો છો શક્કરિયું એકદમ સોફ્ટ થઈ ગયું છે અને સરસ રીતે ચડી ગયું છે. તો મેં કન્ટિન્યુ હલાવીને આ રીતે શક્કરિયાને કૂક કરી લીધું છે. તો હવે આપણે તેની અંદર બાકીના મસાલા કરી લઈએ. મસાલામાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અહીંયા લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે એટલે તે રીતે લઈ લેવાનું છે. જો તમે ઉપવાસમાં ધાણા જીરું કે મરચાંનો ઉપયોગ ના કરતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. 1/2 ચમચી કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ. આપણે ફરાળી વાનગી બનાવી રહ્યા છીએ એટલે સિંધવ મીઠાનો ઉપયોગ કરીશું. આ રીતે મસાલા કરી લીધા પછી હવે આપણે તેની અંદર 1/2 કપ સિંગદાણાનો ભૂકો એડ કરીશું. મેં અહીંયા સિંગદાણાને શેકી અને તેનો આ રીતનો પાવડર કરી લીધો છે. જો તમે કાચા સિંગદાણાનો પાવડર લેતા હોય તો જ્યારે મરચા સાંતળીએ તેની સાથે જ સાંતળી લેવાનો છે જેનાથી તેનો કાચો સ્વાદ નીકળી જાય. તો આ બધાને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ રીતે બધાને સરસ મિક્સ કરી લીધા પછી હવે આપણે નાસ્તાને થોડો ચટપટો બનાવવા માટે તેની અંદર 1/2 લીંબુનો રસ
અને એક ચમચી ખાંડેળ કરી લઈએ. સક્કરિયાની અંદર ઓલરેડી મીઠાશ હોય છે એટલે ખાંડનો આપણે થોડો ઓછો ઉપયોગ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણી ફાઇનલી સક્કરિયાની એકદમ ફરાળી નવી વાનગી બનીને તૈયાર થઈ ગઈ છે. આને તમે સક્કરિયાની ખીચડી પણ કહી શકો છો. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે સરસ મિક્સ કરી લીધા પછી હવે આપણી ગેસની ફ્લેમ બંધ કરીને છેલ્લે તેની અંદર ઝીણી સમારેલી કોથમીર એડ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે ઉપવાસમાં સક્કરિયાની ઘણી બધી વાનગી બનાવતા જ હશો, પણ આ રીતે એકદમ નવી વાનગી જરૂર ટ્રાય કરો. આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એક આવી નવી જ રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.